લોક કલાકારો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એમનું ભાજપ પ્રતિ પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘણી ખેસ પહેરાવીને એમનું સ્વાગત કરવાના છે. હું તમામ કલાકારોનું, તમામ સાહિત્યકારોનું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. હું આ શ્રી પંકજભાઈ ભટ્ટ, સૌથી પહેલા હેમંતભાઈ ચૌહાણ, ગુજરાતના જાણીતા લોકગાયક, 40 વર્ષથી એમનો અવિરત ગ્રાહક મુખ્યમંત્રી થઈ રહ્યો છે એવા હેમંતભાઈ ચૌહાણનું સ્વાગત છે. ત્યારબાદ રફીના અવાજને જેને જીવંત રાખ્યો છે એવા નમસ્તે મારા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો, આપ સૌને એક મારે ચોખટ કરવાની છે કે આજે જે મીડિયામાં એક ભાજપના હું જોડાણો એવું જાહેરાત થઈ છે, અમે તો કલાકારો છીએ અને જ્યારે આવી રીતે સમૂહમાં બધાનું સન્માન થતું હોય અને વધામણી દેવા માટે બોલાવતા હોય ત્યારે એક સિનિયર કલાકાર તરીકે મારે હાજરી આપવી પડે અને એ જવું જ પડે. પરંતુ આ પહેલા 5 વર્ષ પહેલા જયારે ચૂંટણીમાં મને ઉભા રાખવાની વાત કરી ત્યારે મેં ના પાડી દીધો હતો કે બાપા, મારું તો કામ ભજનનું છે, હું કોઈ પક્ષમાં સક્રિય ન રહી શકું. અને કોંગ્રેસ વખતમાં અમારા સન્માનો થયેલા છે એને અમે વધાવી લીધા, અને આપણા રૂપાણી સાહેબે પણ સન્માન કર્યા એને અમે વધાવી લીધા. અમારામાં કોઈ અમારામાં ભેદભાવ ન હોય, અમે હું કોઈ પક્ષનો માણસ પણ નથી. એટલે આપ મીડિયાની જે દ્વારા પ્રચાર થઈ રહ્યો હોય એમાં કોઈ ગેરસમજ હોય તો એ આપ જરાક ધ્યાનથી જોજો, કારણ કે હું પોતે જ બોલું છું કે આવી કોઈ આપણે ભાજપ માટે હું જોડાણો છું એવી કોઈ ગેરસમજ હોય તો એ માનતા નહીં. કારણ કે અમે સત્યનો રાહ જે લેતા હોય, જે સારું કામ થતું હોય ત્યારે અમે કલાકાર તરીકે એને બિરદાવવા માટે, પછી એ કોઈ પણ પાર્ટીનો હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે ગમે તે હોય, એટલે અહીંયા હંમેશા કલાકારની ફરજ બને છે. એવી રીતે એક સિનિયર કલાકાર તરીકે અમે જ્યારે બધા સાથે મળી અને એક અભિનંદન પાઠવવા ગયા એટલે હું એક પક્ષમાં જોડાણો છું એવી રીતે આપ કોઈ માનતા નહીં. અને હું તો બધાનો છું, કારણ કે કલાકારનો કોઈ પક્ષ ન હોય, એ તમામ માટે હું માણસનો માણસ છું. તમે બધા એ તમારા આપના હૃદયમાં બિરાજમાન છો એટલે હું કોઈ એક પક્ષમાં જઈ અને મારી નામને હલકી કરવા માંગતો નથી. એટલે આપ સૌ મારા માટે યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.